बगसरा शहर में मुख्य सात रोड पर लारीवाड़ा के फेरियाओं पर तंत्र द्वारा प्रतिबंध लगता रोष भभूक्यो। बगसरा शहर में कोरोना वायरस केस में सतत वधारो थता निर्णय लेवामां आव्यो छे अने शाक मार्केट बंद राखवाना निर्णय सामे वेपारीओए मामलतदार ने आवेदन पत्र पाठव्यु अने वेपारीओए जणाव्युं हतुं के योग्य निर्णय नहीं थाय तो आंदोलन करवानी फरज पड़शे। जमालभाई सरवैया, शाकभाजी मंडळी प्रमुख। ગઈકાલે ચીફ ઓફિસર અને નગરપાલિકાના પદાધિકારીઓ આવી અને શાક માર્કેટમાં એક સૂચના જેવો લેટર જેમાં કોઈ સહી નહીં, કોઈ સિક્કો નહીં અને કીધું કે આવતીકાલથી તમારે માર્કેટ બંધ રાખવાની છે। એટલે પછી અમે ચીફ ઓફિસરને વાત કરતા એ કીધું કે ભાઈ મને પ્રાંતનો મૌખિક આદેશ છે એટલે કે તમારે બંધ રાખવાની છે। મેં કીધું ભાઈ મૌખિક આદેશ ન આલે સાહેબ, તમારે અમને છે ને લેખિત દેવું પડે। એટલે મામલતદાર સાહેબે પછી જાહેરનામું બહાર પાડ્યું કે તમારે બગસરાના અડધા વિસ્તાર કરતાં ઉપર પોણા વિસ્તારમાં તમારી કે શાકભાજી વેચવાનું નથી। તો અમારે જવું ક્યાં? એક તો બબે મહિના ત્રણ મહિના લોકડાઉનમાં પીસાણા રેખડા ચારે બાજુ અમને દંડા માર્યા, દંડા ખાતા એ વ્યથામાંથી અમે રેખડા અને અત્યારે વળી પાછા એમ કે તમારા ચૌદ દિવસ બંધ રાખવાનું તો અમારા પેટનું શું કરવું, અમારી વાય અમારા બાયડી છોકરાનું શું, જે ખેડૂ બકાલું લઈને આવી ખેડૂની ઉપાધિ કરવાની હોતી હોય અમારે તો ખેડૂનું શું? એટલે આ સંત અમારે એક નર્મ વિનંતી તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આ સરકાર અમને આમાં ન્યાય આપે, પહેલાં અમારી છે ને વ્યવસ્થા કરે પછી અમને શાક માર્કેટ ખાલી કરવાનું કહે। અને જો આ વસ્તુ નહીં થાય તો અમે ગાંધીજી માર્ગે ઉગ્ર આંદોલન કરીશું અને બગસરામાં શાકભાજી ફળ ફ્રૂટ એક તણખું એક કેળું નહીં મળે, એક કોચમીનું તીરખું નહીં મળે એવું અમે અંદર આંદોલન કરીશું અને આ અંદર જવાબદારી આ સત્તાધીશોની રહે। જય હિન્દ, જય ભારત। ઇમ્તિયાઝ સૈયદ સાથે રાજુ જોગી, KTV ન્યૂઝ, બગસરા।